नमस्कार दर्शक मित्रों, तमे जोई रह्या छो नवसारी लाइव। नवसारी ना व्यापारीओ आजे नवसारी टाउन पोलीस मथक में पोताना व्यापार धंधा चालू करवा माटेनी रजूआत लईने अहीं आव्या छे। तमे दृश्य में जोई शको छो के नवसारी ना जे मोटा बजार विस्तार में जे व्यापार करता होय व्यापारी मंडल अहीं आव्युं छे अने तेओए नवसारी टाउन पीआई पटेल साहेब ने आजे रजूआत करी छे के तेओए व्यापार धंधा चालू करवा माटे शुं मांगणी छे तमारी पोलीस पासे। बस अमारी मांगणी छे, अमे लेखितमां रजूआत करी छे के भाई अमने सवारे 9 थी बपोरे 2 वाग्या सुधी दुकान ओपन करवानी परमिशन आपे અને એ રીતે અમે અમારી સ્ટોરો અમારી રોજગારી ચાલુ રાખીએ। કઈ કઈ દુકાનો છે જેને તમે ખોલવા માટેની માંગણી કરી? કપડ બજાર, જ્વેલર્સ, બીજું કઈ ફૂટવેર, ફૂટવેર, વાસણ બજાર, વાસણ બજાર, બીજી દુકાન બધી ખુલી જ છે। બસ આ બે ત્રણ જે બિઝનેસ છે, બે પાંચ વસ્તુ જે બંધ રાખી છે તેના માટે અમે રજૂઆત કરી છે કે અમને પણ તમે આ છૂટ આપો તો અમે ચાલુ કરી દઈએ। અને અમને આશ્વાસન બી આપ્યું છે કે અમને તમે સારી રીતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમે રજૂઆત કરી છે સાંજ સુધી અમે તમને જણાવી દઈશું। સરકાર જો પરમિશન ના આપે તો શું કરવામાં આવશે? સરકાર જો મંજૂરી ના આપે તો શું કરશો? અમારા વેપારી મંડળ એકતા થઈને અમે ઉપર સુધી રજૂઆત કરશું। અમારી માંગ એવી છે કે સીએમ સાહેબથી માંડીને સીઆર પાટીલ સાહેબ કે અમારી બી આર્થિક સંકળામણ ઘણી બધી છે, અમારા માણસોના પગાર છે, બેંકોના હપ્તા છે, લાઇટ બિલ છે, અમે બી કેવી રીતના ભરી શકીએ, તો અમારી આ રજૂઆત છે તો સીએમ સાહેબથી માંડીને બધા સાંભળે ને અમારી આ આવકાર્ય કરે। 9 થી 2 નો સમય નવસારી સિવાય તમામ બજારો ખુલ્લા છે તો તે બાબતે શું કહેવું છે? એ તો સમાનતા તો હોવી જ જોઈએ, અમારી એવી છે કે ચીખલી ગંડેવી તો અમારા કસ્ટમર ત્યાં ડાયવર્ટ થાય, અત્યારે ઇમરજન્સીમાં મેરેજ સિઝન હોય, બધાને શોર્ટ કસ્ટમરની ગ્રાહકે તો નવસારી બી ચાલુ થાય એવી અમારી માંગ છે, તો સારુંથી ચાલુ થઈ જાય। તો કેટલાક વેપારીઓ પાછળે બારણે ધંધો કરી રહ્યા છે, રેમન્ડનો શોરૂમ છે તે ખુલ્લો રાખીને તો વેપાર કરવાનો, તે બાબતમાં શું કહેવું છે? હવે રેમન્ડનો શોરૂમ બાબતમાં અને સાહેબે હમણાં 2-5 મોબાઈલ અને બીજા વેપારી બાબતમાં બી નામો આપ્યા હતા, હવે એમાં શું છે કે હવે એમની બી સંયમતા તૂટે અને એ પ્રમાણે એમને ચાલુ કર્યું, કેમ કે એમને પણ ભાડા, બેન્કિંગના વ્યાજો અને એની સામે પછી એમને સમજાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું, રિક્વેસ્ટ કરવામાં આવ્યું, તો એ લોકોએ બંધ કરી દીધું। તમારું શું કહેવું? મેં જો રેમન્ડ ખોલ્યું છે ને, મારા માણસોને પગાર માટે મને ખોલેલી છે, ઓર 2 માણસ મારા જો કારીગર હતા ને, એને એક તો માં ઓફ થઈ ગઈ ને એક એની દાદી ઓફ થઈ, એને પૈસા આપવા માટે મેં દુકાન કાલે ખોલી હતી, પછી 12:30 થી 12:45 વાગે મેં દુકાન પાછી શટર બી અડધો ખોદેલો હતો, એ બી અમે બંધ કરી દીધું। લોકડાઉન બાબતે તમારું શું કહેવું? લોકડાઉન સરકારે આપવાનું કોઈ સર માણસો માટે દુકાનો ખુલે તો અમે આટલો સહકાર આપ્યો તો તમારે બી અમારો સહકાર આપીને ખાલી વોર્નિંગ આપવી જોઈએ, નહીં કે કેસ બનાવી દેવો જોઈએ। આજે માણસોથી માંડીને અમારે બી ઘરના અમારી ચેકબુક હોય, લાઇટ બિલના માટેના ચેકબુક હોય તો બધું અમારી દુકાનની અંદર જ હોય, અમે કંઈ ઘરે રાખતા નથી, તો એના માટે પોલીસ તંત્રથી માંડીને અમને બી સાથ સહકાર એટલો આપવો જોઈએ કે જરા જે માણસે ઇમરજન્સી દુકાન ખોલી હોય તો તેને તાત્કાલિક સમજાવીને બંધ કરાવી દેવી। તમે રેમન્ડના માલિક છો, તમારે સરકારે જે પરિપત્ર આવ્યો તે બધા માટે સરખો હોય, તમને છૂટ કેમ આપો? નહીં, આપણે એને માણસોને પગાર માટે, કેમ કે 5 તારીખ હું પગાર આપું છું એટલે કાલે 6 તારીખે મેં અડધો સટર કરી બધાને પગાર છૂટતો કર્યો, ઓર 11:30-11 વાગે દુકાન પાછી બંધ કરીને અમે પોતાને ઘરે પહોંચી ગયા। આજે પણ બધા માણસો એકત્ર થયા હતા ખોલવાની તૈયારી? આ તો બધાને મને એસવાઈને ભેગો થયેલો હતો, ત્યાર બધે મને બોલાવેલા હતા, બધા ખોલે તો ખોલવાની હતા, એટલું ટેન્શન, હવે આપણે દુકાન ખોલી નથી। આ હતા નવસારીના વેપારી મંડળ કે જેઓએ પોતાની માંગણી અહીંયા આપી છે પોલીસ વિભાગને, પોલીસ વિભાગે સાત્વના આપી છે કે સાંજ સુધીમાં તમારા સમસ્યાનું નિરાકરણ માટે અમે કોઈક રસ્તો શોધીશું, તો સાંજે પોલીસ દ્વારા કયા પ્રકારનું નિરાકરણ આપવાનું હોય તે જોવું રહ્યું, પરંતુ નવસારીના વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।